અમારા બિંદિયા સોલંકી જે ગાય છે અને અમારા ડેરીથી નિલેશભાઈ સોલંકી બધા બિંદિયા, એ કે મારી બેન કહું તો મારી દીકરી કહું તો બહુ સારું ગાય છે, એટલે એના તરફથી બિંદિયાને 500 રૂપિયા ભેટ આવે છે. જે હો લ્યો બિંદિયાબેન તમારા. Oh.
જો કે બધા બેઠા છે, મજા આવે છે વાણીમાં, અને આ ક્યાંક જ જોવા મળે છે. વાણી સાંભળવી એ પણ એક મોટી વાત છે, અને આમ બધા બેઠા હોય સાંભળે એવું ઘણા દિવસ પછી જોયું. આપણે આવું હોય ને તો અમને પણ મજા આવે વાણી ગાવાની. ત્યારે Thank you.
દક્ષા મકવાણા પોલીસ ડાયો બિંદિયાને સાંભળે છે એટલે દક્ષા મકવાણા પોલીસ એમ કહે છે કે મારા તરફથી બિંદિયાને 501 રૂપિયો. બધા જોરદાર તાળીઓ મારજો. કાલામાં હાલમાં ગ્રામ્યમાં પોલીસમાં નોકરી કરતા દક્ષા મકવાણા બિંદિયાપુર અને મોજા એમના તરફથી 501 રૂપિયા હોય છે. જે હોય Oh,
પહેલા સોલંકીની કદર કરી અને ફરી વાર એમને 501 રૂપિયા બિંદિયા સોલંકી ને આવી Yeah.
બધાને તાળી પાડવાની છે, કારણ કે આપણો જ સમાજ છે. ભલે આપણો સમાજ ન હોય ન પાડે, છૂટ મારા સમાજના ગરીબ સમાજના હોય એને જ તાળી પાડવી બસ. ત્યારે રાજા બને ની મૂંઝાણ એટલે ઘરવાળીએ પૂછ્યું કેમ મૂંઝવણ માં સૌ તો કે આજ મારાથી પાત્ર નહીં ભજવાય. તો કે ક્યાં તારો ભાઈ આવ્યો હોય કે મને નહીં રમવા દે એ કે એવું કઈ ન હોય. તમે ચાલુ રાખો ધીરુભાઈ પ્રવીણભાઈ અને હાજરને ભાઈ અડધી રાત નરીને અને હામો એનો હારો બરોબર ડબ્બાનું આસન જમાવીને બેઠો અને આ એનો બનાવી ખપાટની તલવાર લઈને રાજા બનીને આવ્યો ને આવ્યો પડકારો પ્રધાનજી આપણા રાજમાં કોઈ દુઃખી તો નથી ને. વરી પાછું તલવાર કાઢીને બોલ્યો પ્રધાનજી આપણા રાજમાં કોઈ દુઃખી તો નથી ને. કોઈ ન બોલ્યો ને હારો ઊભો થયો. મહારાજ તમારી દયા કૃપાથી બધે લીલા લહેર છે, આપણા રાજમાં કોઈ દુઃખી નથી. પણ તમારા મા ઉગાડે પગે ચાણા વીણે ને એક દોડી ચંપલો ગોદો નાઇટેડ નાઇટેડ ના ઠેકાણે હારો બનાવી બધો આવ્યો એટલે નાટકમાં નાટક થતું. આજે અમારા ઘરનું આંગણું છે એટલે હું કેમેરો બંધ રાખું. ભાઈ સરસ મજાની સંતોની ડાયરો અમારા બિંદિયા સોલંકી જે રજૂ કર્યો. હવે પછી આપણા ઘરનું ઘરેણું આ ધોળમાંથી જેવા આરોટીને મોટા થયા હોય અને જેમની પાસે આપણે સંતવાણીને આશા રાખી એવા હું ઉનાભાઈ દાફડાને વિનંતી કરું. પછી આપણે નીતા વાઘેલાને સાંભળવાના. એક એક લેડીઝ એક જેન્ટ્સ, એક લેડીઝ એક જેન્ટ્સ એ રીતે. એટલે ઉનાભાઈ દાફડાને વિનંતી કરું આજ મારો બપલીઓ આ બધું ધીમા ધીમા તું વગાડે મારા કાળજામાં વાગે છે. ટેડવા શ્રેણી વિજાણી તરીકે જેનું નામ હોય નાના કલાકારોથી માંડી અને સારા સારા કલાકારો સાથે જેને બેંજાની સંગત આપી હોય સમાજનું ગૌરવ લઈ શકે સમાજનો દીકરો છે. જીતી સુંદરભાઈ ના જોરદાર કાલીઓ ના નાદથી વધાવો. આ વગાડાના વગાડ્યું કહેવાય ભણભાઈ. અને તબલા ઉપર જે સંગત આપે છે જેની ઓળખાણ કરવા હું જઈ રહ્યો છું. યુટ્યુબની મારી પાસે ચર્ચ માંડ્યો છે. આ બધા મારા સંબંધના તાંતણે બધાને આજના કાર્યક્રમમાં આવ્યા છે. હર્ષુકીર ગોસ્વામી હોય, રામદાસ ગોંડલિયા હોય, પરસોત્તમ પરી હોય એમની સાથે તબલાની સંગત આપે છે અને આપણા સમાજના સાધુ છે એવા વિનુ પરમારને એકવાર જોરદાર કાલીઓ નાદથી વધાવ્યો. એની બાજુમાં અમારે જે મુન્નાભાઈ દાફડા જે ભજન કરવા બેઠા એના સુપુત્ર શ્રી બાપ એવા બેઠા ને વડ એવા ટેટા કિશુભાઈ. કુવામાં હોય તો અવેડામાં આવે, બાકી કુવો જ કોરે તરીએ હોય તો અવેડામાં આવે. ક્યાં અમારા ખાનદાનમાં કોઈ ગાતા નથી શીખ્યો, હું શીખો. આ ખરેખર અમારા ખાનદાનમાં કોઈ ગાતા નથી આવડતું. અને એમાં એ ભૈયા ક્યાં નીકળી ગયા મારા બધું આમાં તો હોય નહીં આવે મામી, આમાં તો હોય નહીં આવે. મજા નતી દવાખાને ગયા, દવાખાને થી દવા તો લેવો પાછા આવીને કે દાઢ એક દુખે
મેં કીધું કાઢી આવો પ્રવીણભાઈ, મારા બાપુજી ક્રોધી બહુ, અને અમુક માણા બહુ ક્રોધી હોય, બહુ ક્રોધી હોય. એક બાપા તેલ લેવા ગયા ને મળ્યું બહેણી વધારે, તમને જમ છે બોલો બનાવવાનું મજા આવે ને, તમે બેસી જાઓ પછી તમારે ફરવાશું લઈ લઈશ. ઘણા માણસો છે ને ક્રોધી બહુ હોય. અરે બાબા સાહેબ ને હું ગાઈ દઉં, તમે સારું હો કરી અટાણું બધા ન ગાઈ નખાય, થોડાક રખાય આવડા જો. આ સમજી સમજીને ધીરુભાઈ પૈસા ઉડાડ્યો જીતો, તે જોયું એકારે બધા પૈસા ઉડાડો થયો તો બધા કલાકારો ને ન્યાય. આ ખરેખર તમારી સમજદારી કહેવાય. આપણે ક્યાં ભૂલી ગયા હતા, આપણે ક્યાં ભૂલી ગયા હતા. એટલે અમુક મારા ક્રોધી બહુ. એક બાપા બજારે તેલ લેવા ગયા ભાઈ મુનાભાઈ, તો એટલે તેલની બહેણી વધારે ભરાઈ ગઈ ને તો ઝલકાર. હવે બહેણીનો શું ભાગ, કાંઈ ભાગ એનો, બહેણી માં રખા રખા લે ઝલકા લે ઝલકા લે ઝલકા. આને બહુ ક્રોધી હોય. એમાં મારા બાપુજીને દાંત દુખતી હતી તો દવાખાને ગયા, એટલે ડોક્ટર સાહેબે કીધું બાપા તો કે કાંઈ કે તમારી દાંત દુખે ને તો ગાય કે કાઢવી પડશે. કે એક જ કાઢવી, એક જ કાઢવી. ડોક્ટર કે દુખે હતી કે નહીં નહીં, હાવ ઝડપે સલાહ કરના. હવે હાવ ઝડપે સલાહ કરીને આવ્યા ફ્રેન્ડભાઈ, તમે નહીં માનો આમાં અમારો કાંઈ વાત. હવે ખાતા જાય ખી જતા જાય, ખાતા જાય ખી જતા જાય. તીખું કઈ રીતે મારે મોરું ખાવું હતું, મોરું કઈ રીતે મારે તીખું ખાવું હતું. અને એવા ડોરા કાઢીને પછી એક દીધું ભાઈ મારા ન રહેવાનું. મેં કીધું અમે કીધું તો એક દાઢની વાહકી પતરી ગાંઠ નાખજો. ક્રોધી બહુ હોય છે. એટલે એવા બીજા તબલા વાદક ભાઈ શ્રી મારો મુનાભાઈ એના દીકરા થઈ ગયું ને, એવા જયેશભાઈ દાફડા, એને એકવાર જોરદાર તાળીઓ નાખી વધાવી લો. મંદિરાના માણીકર ડીશમાં ફાવશે કે કપમાં? આ બધા અમદાવાદ ગયો છે. અરે હું એક જગ્યાએ ગયો તો અમે એના હિતર સાધુ વેલા ગયા અમદાવાદ પ્રોગ્રામમાં ભાઈ, તો અમે વેલા ગયા ને તો ચા પીવા અમને બોલાયેલો. અમે ગયા કે ભાઈ બધી ગરીબ વધારે ગાયા હતા, એનો ટેપ ચાલુ થયું. મને કે કેશુભાઈ, મને કે કોણ ગાય ખબર? કોઈક બેન ગાતા હતા, આપણે રામદાણ ખબર નહોતી. મને કે કોણ ગાય ખબર? મેં કીધું ના, મને કે મારા ઘરના ગાય. મેં કીધું એમ? મને કે આ, મને કે કેવું ગાય છે? મેં કીધું થોડાક સુરમાં ફગે છે, થોડાક સુરમાં ફગે છે. મને કે મારા ઘરના ગાય છે. મેં કીધું ના ના, ઘરના નામ પડ્યું ને, કારણ કે ચા પીવી હતી, ઘરનાનું નામ પડ્યું. મેં કીધું ના ના, એક બે ભજનમાં એવું થાય પછી મેં કીધું સુરમાં આવી જાય. પણ મેં કીધું આજે ભજન લખ્યું ને, મેં કીધું એના શબ્દો બરોબર નથી. એ કે મેં લખ્યું, મેં કીધું ચા નથી. એટલે અમારું મદીનાનું માણેકર સાહેબ, મજૂરું બતાવો તો ઊંચું કરો, દેખાડો. માં અર્ધાને જે ખબર નથી મજૂરું કોને કહેવાય. આ પાવલી પાનું મજૂરું છે સાહેબ, આખી રાત મહેનત કરી, આખી રાત વગાડી અને હવાર થાય હોનાનું કરીને બતાવે સાહેબ. એવા મુકેશભાઈ, એને એકવાર જોરદાર તાલીઓ નાખી બતાવે. અમારો અવાજ તમારા કાન સુધી પહોંચાડનાર મારા પરમ સ્નેહી, મારા પરમ મિત્ર, આ ભાઈ અમારે હરેશભાઈ કહેતા હતા ને ધીમું કરું બેલેન્સિંગ, એને ખબર છે ક્યાં બેલેન્સ, ઓકે બેલેન્સિંગ ક્યાં કરવું. એટલે આ સાઉન્ડનો ખાલી એકવાર ભાવ પૂછાવજો. મારા સંબંધના તાંતણે બંધાઈને આવ્યા છે જેપી સાઉન્ડ, અમારા જયસુખભાઈ, એને એકવાર જોરદાર તાલીઓ નાખી, એમને પણ વધાવી. પછી હમણાં જેને ગુરુમુખવાણી સંતવાણી ડાયલોગ કર્યો એવા બીબીયા સોલંકીને ફરી વાર જોરદાર તાલીઓ નાથી વધાવો. એમની સાથે વધારે મકવાણા પરિવારના દીકરી છે અને સમાજનું આંગણું છે, કોઈ જાતનું અભિમાન નહીં. વાત કરી સંતવાણીની, દુનિયામાં મારે આવવું છે, કાંઈ વાંધો નહીં. આપણા સમાજના કોઈ પણ બેન દીકરી, કોઈ પણ ભાઈ ગાતા હોય, પ્રવીણભાઈ તો જીતુવાળાની છૂટ હોય, હું કંઈ બે ભજન મારે ગાવા છે, નો ડાઉટ. એવા અમારા નેતા મકવાના આજના કાર્યક્રમમાં પધાર્યા છે, જોરદાર તાલીઓ નાખી એમને પણ વધાવો. અને સારા એવા ઓર્કેસ્ટ્રાના કલાકાર છે, દાંડિયા રાસના કલાકાર છે, પણ કે મારા સંતવાણીની લાઈનમાં આવવું છે. એટલે આજથી નીકાવા ગામને આંગણે, એમાં મારા 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 માસીના આંગણામાં આપને એમનો આજે શુભ દિવસ છે, તો નીતા મકવાણાનો ફરીવાર જોરદાર તાલીઓ નાખી વધાવો. હવે વધારે સમય ન લેતા પહેલાં હું મુનાભાઈને વિનંતી કરું, સરસ મજાની સંતવાણી ભજન લઈ, કારણ કે મને તો તમે બધા ઓળખો છો, એટલે આપણે કંઈ ઓળખાણ હોય નહીં. મારામાં તમે કોઈ તાલી પાડવાના નથી. હા, અને મુનાભાઈ તો પાછું ઘરનું ઘરેનું, મને તો તમે બધા ઓળખો છો. પરિચય દેવામાં અડધા દાંત કાઢે, અડધા ડોરા કાઢે, પાછા વાત ઘડિયા અહીંયા બેઠા, એમાં વાત ઘડિયા બેઠા છે. આજથી 21 વર્ષ પહેલા મોરબીની બજારમાંથી નીકળવું ફ્રેન્ડ, ક્યાંથી મેન એ ગરીબામાં બે મેન નગર, ક્યાં આપણે કે તાકડા બાંધે બંધ નહોતો, બાંધે બંધ નહોતો. અરે રીતસર હમણાં મને એક ભાઈ ફ્રેન્ડ ભાઈ આવીને કીધું, મને કે મેં બે ઘર કર્યા તોય ઠીક દઉં નહીં.
કેશુભાઈ જીતુભાઈ, મેં કીધું હું કે મન કે મેં બે ઘર કર્યા તોય થઈ ગયો, મેં કીધું અમે એકમાં રાતીના રેળ થઈ ગયા તું બેમાં નો થઈ ગયો, મેં કીધું આમાં આજે અર્ધાના તમારે થયા નથી, મેં કીધું કેમ નો થઈ ગયો, મને કે પેલું ઘર વાળું હતું ને, મેં કીધું મને કે રોકડ રકમ ને દાગીના લઈને ગયું ગયું, હજી ને કંઈ પતો નથી, મેં કીધું એ ભલે ગયું બીજામાં તો લહેર ને, મને કઈ જાતી નથી એ બાપુ, મને કઈ જાતી નથી. આ દેશનો સાધુ હાથમાં કમંડલ લઈને ધીરો 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 બરાબર નારાયણ નારાયણ કરતો નીકળે, અને ઉનાળાનો આવો ધોધ તડકો, અને એમાં એક વડલો, વડલાના થડમાં એક કૂવો, અને બાપુ હાલી હાલીને થાકી ગયેલા, અને પાણી હાવા આમ ખોબેથી પી લ્યું એટલું પાણી ભરી ભાઈ, એટલે બાપુને એમ થયું ઘેઘુર વડલો છે, પાણી પીવું ઘડે આરામ કરું, બાપુએ પાણી પીધું, હાલી હાલીને થાકી ગયા તો વડલાનો છાંયો નામ હવા આવતી હતી, બાપુને નીંદર આવી ગઈ. હવે નીંદર આવે એટલે સપના તો મને તમને બધાને આવે, બાપુને સપનું આવ્યું, સપનામાં સપનામાં બાપુના લગ્ન થયા ભ્રવીણભાઈ, હા ધીરુભાઈ, સપનામાં સપનામાં બાપુના લગ્ન થયા. હવે મને તમને બધાને ખબર છે જેના મંડાણા એને કોકતી માથા પૂરતો થાય, બાપુના આવું કાંઈ અનુભવ નહીં મીનુ બાપુ કે આવું આમાં થાય, બાકી તો જેના જીને એને મંડાણા એટલે અનુભવ તો હોય ને, માથા પૂરતો થોડીક તો થતી હોય ને. સપનામાં સપનામાં બાપુના લગ્ન થયા, બે માણસ બાયતા, બાય માથા ભારે ભૂટકેલી, એમાં સપનામાં સપનામાં બાએ બાપુને ધળગર પાટો માર્યો, ધસકીને બાપુ જાગી ગયા, જસુભાઈ જાગી ગયા, પછી કપારે હાથ દઈને એટલું બોલ્યા કે નથી તોય હક નથી કરતી, સમજાણો બાપુ કે નથી તોય હક નથી લેવા દેતી, આ હિસ્સેનું શું થતું હોય. એટલે આજથી 21 વર્ષ પહેલા મોરબીની બજારમાંથી મારે નીકળવું હાકડી શેરી, આ નિકાહમાં બીજું બધું વધારે હોય કે ન હોય, બાકી ઢોર બહુ સિવાય અરે મારું મોટરસાયકલ મેવા મૂક્યું ને એક હું ભેડું આવતો હતો, કારણ કે બધો બ્રેક બ્રેક કાંઈ હોય નહીં, બાપુ મેં મારું મોટરસાયકલ આમ લીધું જીવ ના જોખ મેં નગર પોખરામ પોખરામ ઠેકાણે રહેવાનો હતો, પણ નહીં આ ગામ આ પરિવાર દયા ભાવી હશે, પશુ પ્રેમી હશે સાહેબ, તો અહીંયા પશુ ડકે જોરદાર તાલીઓના નાતે નીકળવા ગામને એક વાર બતાવ્યો ભાઈ, નગર પ્રેવડ છે કોઈના બાપની અહીંયા ઢોર હું કૂતરું ઘરમાં ન આવે ભાઈ, આપણે ઘરે જઈને ડેલી ખખડાવીને કે ક્યાં મારા ભાઈ, આ લઈ લો મારા મામાની ફરમાઈશ આવી ભાઈ, વધાવો મારા મામાને જોરદાર તાલીઓ નાથી વધાવો એક વાર, આ આને ફરમાઈશ કહેવાય મુના ભાઈ, આને ફરમાઈશ કહેવાય મામાની ફરમાઈશ આવી. એટલે આજથી 21 વર્ષ પહેલા મોરબીની બજારમાંથી મારે નીકળવું હાકડી શેરી, શેરીમાં ખુરશી હતી એની માટે છોકરી બેઠી હતી, 35 છોકરાની લાઈન લાગેલી સાહેબ, કેટલા મને જવાબ દેતા રહેજો, મને મજા, મારે બહુ ટૂંકું બોલવું છે મારા મુનાભાઈ રજૂ કરવા, ખુરશી માટે દીકરી બેઠી હતી, 35 છોકરાની લાઈન, મારે બરોબર ત્યાંથી નીકળવું, એટલે મેં ઓલા છોકરાને પૂછ્યું, મેં કીધું કે દેવાય છે, મને કે ના, મને કે ના દેવાય છે, મને કે ના, મેં કીધું કઈ વેચાય, મને કે ના, મેં કીધું લાઈન સુધી લાગી હતી, એક બોલ્યો મને કે લગ્ન થઈ ગયા કુવારા છો, મેં કીધું કુવારો, મને કે છત્રીમાં ઉભા રહી જાઓ, મેં કીધું કેમ, કે સામે જે છોકરી બેઠી તમે પ્રશ્ન કરો ને જવાબ આપી દો તો તમારે લગ્ન એરિયા થાય, આપણે તો લાગે તો બાણનગર થોથા છત્રીમાં બોરી ગયો, મારી પહેલા 35 છોકરા ગયા કોઈને જવાબ દેતા ન આવ્યો, મારો વારો આવ્યો, એટલે છોકરીને કીધું કે તારો પ્રશ્ન, એટલે એને મને ગીત ગાઈને પ્રશ્ન રજૂ કર્યો, ભાઈ કેવો કેવો ભણે ને છોકરા, મારે તારું કામ છે, કયો તારો દેશ છે, કયો તારો વેશ છે, કયું તારું ગામ છે, શું તારું નામ છે, પછી મામી ભાઈને જવાબ આપ્યો, મેં કીધું તમારો પ્રશ્ન બીજી વાર રજૂ કરો, એટલે એને મને બીજી વાર પ્રશ્ન રજૂ કર્યો, કે ઉભો રહીને છોકરા મારે તારું કામ છે, કયો તારો દેશ છે, કયો તારો વેશ છે, કયું તારું ગામ છે, ને શું તારું નામ છે, ને પછી ભાઈ જવાબ આપ્યો, સમજાય તો હજર હાથ રાખીને તાલી પાડજો, પેલા પૂરું સાંભળી દેજો, સમજાય તો એવું હેઠ હાથ રાખીને તાલી નહીં, હજર હાથ રાખીને તાલી પાડજો, અને પાછી ભાઈ જવાબ આપ્યો કે ભારત મારો દેશ છે, આ ભારત મારો દેશ છે, 65% મારો વેશ છે, જામદાદર મારું ગામ છે, જીતુવાડા મારું નામ છે ભાઈ, ત્યાંથી આપણું ચોખ્ખું ગોઠવણું વરો થયા 21 કેટલા, ક્યાં દાદર ક્યાં મોરબી, 160 કિલોમીટરનો રન થાય, બાજુમાં બાજુમાં હાહરી હોય ને મુનાભાઈ, અઠવાડિયે જવા થાય પ્રવીણભાઈ,
બાજુમાં બાજુમાં હાહરી હોય તો મહિને દી જવા મારે તો 160 કિલોમીટર ફરી ભાઈ 6 મહિને એક વાર માન વારો હોય એમાં જે મારા હાઉસ છે એની મને લાઈટ કો બહુ રાખ્યો પાછો લાઈટ કો તો રાખ્યો એને મારું નામ રાખ્યું પોપટ આપણે પેલા ઓલી દીકરી આવતી ને આપણે હાઈ તો માઈઠમ કરો આ દીકરીને આપણે ગોયણી કહેતા ખબર ધીરુભાઈ આ દીકરીને આપણે ગોયણી કહેતા મુનાભાઈ એટલે આપણે કોઈ ગઈઠા મને ટેવ હતી આમ આમ કનમમાં આમ હાથ રાખીને કે ગોયણી આવી ઓલા કે હું કયો ગોયણી આવી તો કે આ ગોયણી આવી ભેગી સોયણી આવી હે કે ગોયણી તો આવી ભેગી સોયણી આવી પછી આપણે કેમ પૂજો ક્યાં તો કઈ રહેણા બેઠા બેઠા ચા બનાવે આ બધી જૂની વાતો છે પણ એ મારા હાહુએ મારું નામ રાખ્યું પોપટ એટલે ઘણી વાર મારા હાહુ ના મને ફોન આવે શું કરે મારો પોપટ આ જોક્સ ન સમજાય પણ પથારી પકડી લેજો કારણ કે બાપુ આ જોક્સ ન સમજાય તો ભજન ક્યાંથી સમજાય એટલે મારે હાહુ નો ફોન આવે અને મને કે હું કરે મારો પોપટ એટલે ફોનમાં બોલતો હું જ હોય પોપટ આ માટે ડાયરેક્ટ લીલા લેર કરે પોપટ તૈસો નથી પોપટ ભૂખો નથી પણ તમે જે મને બટકાવી ને સમજાય એનો વંદન નહીં વાહ મામી મારા મામી જોરદાર તાલી નથી બધો એને વિશ્વાસ છે કોઈ બોલે જ નહીં કા હવે એના વિશે એક વાત કહી દઉં પતિ પત્ની ઈંડર ઉપર બી હિચકતા હતા ને એમાં એની પત્નીએ પતિને પ્રશ્ન કર્યો હવે પતિ દેવ તો કે કાં તમે પુરુષ કાં હોય લો કે આ હોય કે અમે દાઢી મૂછ ના ધણી કે અમે બાઈ માણા કાં તો કે આ હો તમારે લાજમાં રહેવાનું હોય હે પતિ દેવ કાં એ કે પુરુષ મરી જાય ગુજરી જાય એને શું મળે એ કે એને સ્વર્ગ મળે એમ એ કે હે પતિદેવ અમે બાઈ માણા અમે ગુજરી જાય તો અમને શું મળે તો કે ગાડી તમને સ્વર્ગ મળે પતિદેવ હજી એક પ્રશ્ન છો કે બોલો ને એ કે તમને ત્યાં સ્વર્ગમાં શું મળે એ કે અમને અપસરા મળે ભાઈ હે એ કે તમને અપસરા મળે તો કે હા પતિદેવ છેલ્લો પ્રશ્ન તો કે બોલો અમને શું મળે એ કે ગાડી તમને ત્યાં વાંદરું મળે પછી એની ઘરવાળી ડુંગર જેવડો નિહાકો નાખીને ધીરુભાઈ ખાલી બાઈ એટલું બોલી તમારે કેવું સારું કા તો કે કા કે તમારે તો ન્યાય પસરા આ એ પસરા અમારે તો ન્યાય વાંદરું જેટલા દાંત કાઢેલા અનુભવી હે પતિદેવ તમે કે નથી કઈક મારી વાત એક ઓલી જૂના જમાનાની પણ એ પછી આપણે બીજા રાઉન્ડમાં કરશેલો મુનાભાઈ દાફણા ને વિનંતી કરું હવે કઈ નહીં થાય મુનાભાઈ દાફણા દેખાવ સદા ભવાની સહાય કરો સનોખમ સુગણે પંચદેવ રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ સુમિરન સિદ્ધિયું કરો જોગાગર પનિહા સબકે નારે ભયે હો પાન સબ મે બાણ કહે ભટ કિસ્મા કિસ્મા મથિને જો તારા દેહની માં સાધુ ભાઈ ભેદ જગમરા
વિચારીને પૂછે છે પ્રશ્નોત્તરી વાણી નવી ખીરની છે કેમ છે વિચારીને શું કે છે
ઘુમઘુમ ગાંજા પિયો ને ચાસી